गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण चार विषय हिंदी। हिंदी में आप क्यों पाठ चाले छे? टपका का डर, पाठ छ टपका का डर। तो आपणे एमां काले आपणे कहानी जोई के एमां के वाघ होय छे ते टपकाना डरथी भागी जाय छे, जोयुं ने? तो हवे आपणे आजे स्वाध्याय करीशुं। तो चलो आपणे पुस्तकमां जोईए। चलो आपणे काले जोयुं के एक वाघ होय छे ते एक गरीब औरत होय छे, एनाथी ए बोलती होय छे कि मने वाघथी डर नथी लागतो, पण मने आ जे टपका जे एने वरसादना हिसाबेथी जे पाणी टपकતું હોય છે ઘરમાં એનાથી મને ડર લાગે છે એવું કહેતી હોય છે। ત્યારે વાઘ કોઈ પ્રાણી સમજી લે છે, ટપકાને કોઈ પ્રાણી સમજી લે છે ખતરનાક, અને એ ત્યાંથી એકદમ ભાગવા માંડે છે। તો આપણે એ કહાની કાલે જોઈ હતી, આજે એનો અભ્યાસ કરીશું। જો આજે આપણે પુસ્તકમાં લખાયું છે નહીં, આપણે આગલા પાઠમાં લખાય એવું હતું એમાં આપણે બધે લખતા ગયા હતા, તો આમાં કશું લખાય એવું છે નહીં એટલે આપણે સમજી લઈશું, બાકી જે લખવાનું છે એ આપણે સાથે પોથીમાં લખીશું। તો અત્યારે આપણે જોઈએ કે અભ્યાસમાં તુમ્હારે ગાંવ મેં, પેલું છે પ્રશ્ન નંબર પહેલો, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજે। એમાં પહેલો પ્રશ્ન છે કે તુમ્હારે ગાંવ મેં કૈસે કૈસે ઘર હૈ। હવે તમને પૂછવામાં આવે કે તમારા ગામમાં કેવા કેવા ઘર છે, તો તમે શું લખીશો તેમાં? તો લખવાનું છે મેરે ગાંવ મેં મિટ્ટી કે સિમેન્ટ કે ઓર ઝોપડી જૈસે ઘર દેખને કો મિલતે હૈ। શું લખવાનું છે? મિટ્ટી કે સિમેન્ટ કે ઓર ઝોપડી જૈસે ઘર દેખને કો મિલતે હૈ, બરાબર છે? પછી બીજો પ્રશ્ન તમને પૂછવામાં, તુમ્હારા ઘર કિન કિન ચીજો સે બના હૈ। હવે કઈ કઈ વસ્તુથી આપણું ઘર બનેલું હોય છે? તો તમને ખબર જ હશે કે આપણું ઘર છે એ પથ્થર છે, સિમેન્ટ, મિટ્ટી, માટી એનાથી બનેલું હોય છે। તો આપણે હિન્દીમાં એનો જવાબ આપવાનો છે, તો આપણે કઈ રીતે લખીશું તેમાં? તેમાં કઈ રીતે લખવાનું છે? તો એમાં લખવાનું છે મેરા ઘર મિટ્ટી પથ્થર સિમેન્ટ આદિ સે બના હે। પછી ત્રીજો પ્રશ્ન છે છપ્પર કિન કિન ચીજો સે બનતા હે। છપ્પર છે ઉપરનું જે છાપરું છે એ કઈ કઈ વસ્તુથી બને છે, તો એમાં તમે શું લખીશો? તો લખવાનું છે છપ્પર ઘાસ ફૂસ ખપરેલ ઓ લકડીઓ સે બનતા હે। કિન કિન ચીજો સે બનતા હે, તો કે ઘાસ ફૂસ છે, લાકડા છે, અને ખપરેલ, ખપરેલ એટલે કે જે ખપાટું હોય છે ને વાંસની ખપાટ, એનાથી બનતું હોય છે। ચોથો પ્રશ્ન છે વરસાદ કે મોસમ મે ક્યા ક્યા હોતા હે। હવે તમને પૂછવામાં આવે કે વરસાદની મોસમમાં શું શું થાય છે, તો શું લખશો તમે? તો લખવાનું છે બરસાત કે મોસમ મેં બિજલી ચમકતી હે, બાદલ ગરજતે હે, બારિશ હોતી હે, ઓર કભી કભી ઓલે ભી પડતે હે। કે વરસાદની મોસમમાં વીજળી ચમકે છે, વાદળાઓ છે તે ગરજે છે, અને ક્યારેક ક્યારેક કરા પણ પડે છે, ઓલે પડતે હે, કરા પણ પડે છે। પછી પાંચમો પ્રશ્ન છે ઓલે પડની પર તુમ લોક ક્યા કરતે હો। તમને પૂછવામાં આવે કે ઓલે છે એ પડે ત્યારે તમે લોકો શું કરો છો, તો તમે શું લખીશો? શું લખવાનું છે? તેમાં લખવાનું છે કે ઓલે પડને પર હમ ઉન્હે ઝેલતે હે ખાતે હે ઓર ઉનસે ખેલતે હે। કેમ કે આપણને બહુ ગમે છે, ગમે છે ને, જ્યારે કરા પડતા હોય છે ત્યારે આપણે શું કરીએ કે એને આપણે રમવા માંડીએ, એનાથી એને આપણે એકઠા કરી લઈએ, ભેગા કરી લઈએ, તો આપણે એવી રીતના એનાથી રમતા હોઈએ છીએ। તુમને કિતને પ્રકાર કે ચૂલ્હે દેખે હે। હવે તમને પૂછવામાં આવે કે તમે કેટલા પ્રકારના ચૂલા જોયા છે, તો આપણે માટીનો હોય છે, પછી સિમેન્ટનો હોય છે, લોખંડનો હોય છે, હોય છે ને, તો એવા બધાના નામ તમારે લખવાના છે। પછી આગળનો પ્રશ્ન છે
जंगल में बाघ के अलावा और कौन से प्राणी रहते हैं? जंगल में आ बाघ छे एना वगर ना पण केटला प्राणीओ तो रहता हशे ने, तो ये क्या प्राणीओ छे? तो तमे बधा प्राणी ना नाम लखी शको, जे जे प्राणी तमे जंगल में जोया हो, जीराफ, हाथी, पछी सिंह, शेर, अपने हिंदी में शेर कहे, शेर, हाथी, घोड़ा, हरण, शिकारा, एवा आदि जंगल में रहते हैं। बुढ़िया मन ही मन क्यों झुंझला रही है? नवमो प्रश्न छे के बुढ़िया छे ये मन में केम झुंझला रही, अपने कहते क्रोधित थाय, એટલે કે કેમ ક્રોધિત થઈ રહી છે? તો તમે શું લખશો તેમાં? કે ચૂલ્હે પર પાણી ટપકને સે બુઢિયા મન હિ મન ઝુંઝલા રહી હે, તેના ચૂલા ઉપર પાણી ટપકતું હતું એટલે બુઢિયા છે તે મનમાં ખીજ કરતી હતી, ક્રોધિત થતી હતી। પછી દસમો પ્રશ્ન છે, બાઘ સિર પર પેર રખકર ક્યો ભાગ ગયા? સિર પર પેર રખના तो तेज गति से भागना, ये मुहावरो छे के बाघ छे, बाघ छे ये फटाफट त्यांथी तेज गति से गति थी केम भागी गयो? तो तमे शुं लखशो तेमा? के बुढ़िया ने कहा कि मैं बाघ से नहीं डरती मगर टपका से डरती हूँ। यह सुनकर बाघ ने सोचा कि टपका जरूर कोई मुझसे बड़ा जानवर होगा। यह सोचकर बाघ सिर पर पैर रखकर भाग गया। तो समझा गया प्रश्न? आ प्रश्न तमारी स्वाध्याय पोथी में पण आपेला छे, एटले हूँ स्वाध्याय पोथी जारे तमने पुरावीश त्यारे लखावीश, एमां जवाब लखाशे। अहीं आपणे कोई जवाबनी जग्या छे नहीं, एटले आपणे अहीं लखाशे नहीं, एटले आपणे एमां ज लखीशुं। હવે આગળનો પ્રશ્ન નંબર બે, જંગલ મેં ઓર ક્યા ક્યા ભીગ રહા હોગા સૂચિ બનાઈએ। સૂચિ એટલે કે યાદી, જંગલમાં બીજો આ સિંહ પેલો વાઘ તો ભીગી રહ્યો હતો એટલે કે પલળી રહ્યો હતો, પણ એના વગર પણ બીજા ક્યા ક્યા પ્રાણીઓ પલળી રહ્યા હતા, બીજું શું શું પલળી રહ્યું હતું, તો તમારે એની સૂચિ એટલે કે યાદી બનાવવાની છે। તો તમે એમાં શું લખશો? તો અન્ય પ્રાણી, જેસે હરણ છે, હાથી છે વગેરે પ્રાણીનું નામ લખવાનું કે અન્ય પ્રાણી ભીગ રહ્યો કે ઓર વૃક્ષ વેલી ઓર અન્ય કોઈ ભી જંગલ મેં ભી રહેતે હોગે ને કોઈ માનવી તો ઉસકી ઝોંપડિયા આદિ ભીગ રહ્યા હોગા, ભીગ રહે હોગે। તો હવે સ્વાધ્યાય આવે છે, એમાં પ્રશ્ન પહેલો છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ। હવે સ્વાધ્યાયના પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। તો આમ તમે તમારી જ્યારે આ સૂચિ બનાવાય જાય કે જંગલમાં શું શું, જંગલમાં પેડ પૌધે પશુ પક્ષી પથ્થર આદિ ભીગ રહે વગેરે, બરાબર છે? પછી આમાં નિમ્નલિખિત પ્રશ્નમાં બુઢિયા કહાં રહેતી થી, તો શું લખીશો તમે? કે બુઢિયા જંગલ મેં રહેતી થી, બુઢિયા કહાં રહેતી થી? જંગલ મેં રહેતી થી। બીજો પ્રશ્ન છે, બરસાત મેં બુઢિયા કે ઘર મેં ક્યા ટપકને લગા? કે બુઢિયાના ઘરમાં વરસાદમાં શું ટપકતું હતું? તો લખવાનું છે, બરસાત મેં બુઢિયા કે ઘર મેં પાણી ટપકને લગા। ક્યા ટપકને લગા? તો પાણી ટપકને લગા। પછી ત્રીજો પ્રશ્ન છે કે ઓલો કે મારસે પરેશાન હોકર બાઘ કહાં આ ગયા? ઓલો કે મારસે પરેશાન હોકર બાઘ કહાં આ ગયા? તો એમાં શું લખશો તમે? ક્યાં આવી ગયો? તો એમાં લખવાનું છે, ઓલો કે મારસે પરેશાન હોકર બાઘ બુઢિયા કે ઘર કે પાસ આ ગયા। કહાં ગયા? બુઢિયા કે ઘર કે પાસ, બરાબર છે? પછી ચોથું છે, પાણી ટપકને કી આવાજ કેસી થી? તો આપણે જોયું હતું ને
આગળ આવે છે ટપ ટપ એવો અવાજ આવતો હતો, તો શું લખશો? પાણી ટપકને કે આવાજથી ટપ ટપ. શું લખવાનું છે? પાણી ટપકને કે આવાજથી ટપ ટપ. પછી પાંચમો પ્રશ્ન છે, બુઢિયા કો સબસે જ્યાદા ડર કિસસે લગતા થા? તો તમને ખબર જ છે એ શાનાથી ડરતી હતી, જે પાણી ટપકતું હતું ટપકવાથી ડરતી હતી. તો એમાં લખવાનું છે, બુઢિયા કો સબસે જ્યાદા ડર ટપકા સે લગતા થા. એનો ચૂલો ઠરી જતો હતો એટલે એને ટપકાથી ડર લાગતો હતો. હવે છઠ્ઠો પ્રશ્ન છે, બુઢિયા કી બાત સુનકર બાઘ ને ક્યા કિયા? તો એમાં લખવાનું છે કે બુઢિયા કી બાત સુનકર બાઘ સિર પર પેર રખકર ભાગ ગયા. શું લખવાનું છે? કે બાઘ છે એ સિર પર પેર રખકર ભાગ ગયા, બરાબર છે? ચાલો હવે પ્રશ્ન નંબર બે છે. તમે જુઓ છો અહીંયા પ્રશ્ન નંબર બે, નિમ્નલિખિત મેં સે પ્રત્યેક કે બારે મેં પાંચ સાત વાક્ય લખીએ. એમાં તમને મોર, વાઘ, બાઘ અને તોતા, એટલે કે મોર, વાઘ અને તોતા એટલે કે પોપટ, તેના વિશે તમારે લખવાનું છે. તો તમારે પાંચ સાત વાક્ય લખવાના છે. તો તમે શું લખશો તેમાં? કે મોર પક્ષીઓમાં મોર સબસે જ્યાદા સુંદર હોતા હે, ઉસકે માથે પર કલગી હોતી હે, ઇસકે પંખ રંગ બેરંગી, ઇસકી આવાજ મધુર હોતી હે, વર્ષા કે દિનો મેં મોર મ્યાવ મ્યાવ કરતા હે, બાદલ દેખકર મોર હમારે દેશ કી બાદલ દેખકર ટહુકતા હૈ ઓર હમારે દેશ કા રાષ્ટ્રીય પક્ષી હૈ. એવું તમારે લખવાનું છે. પછી બાઘ, તો બાઘ વિશે તમારે લખવાનું થાય તો શું લખશો? બાઘ એક જંગલી જાનવર હે, વ સિંહ કી તરહ ભયાનક હોતા હે, ઉસકા રંગ ગહરા પીલા હોતા હે, ઉસકે શરીર પર કાલી ધરિયા હોતી હે, વ અંધેરે મેં ભી દેખ સકતા હે, બાઘ માંસાહારી પ્રાણી હે, બાઘ હમારા રાષ્ટ્રીય પ્રાણી હે, બાઘ કો હમ ચિડિયાઘર મેં દેખ સકતે હે. તો તમે બાઘ વિશે આવું લખી શકો. પછી તોતા, તો પોપટ, પોપટ વિશે તમારે લખવાનું થાય તો શું લખશો? તોતા એક સુંદર પક્ષી હે, ઇસકા રંગ હરા હોતા હે, ઇસકે ગલે મેં કાલી ધારી હોતી હે, ઇસકી ચોંચ લાલ હોતી હે, વ આગે સે મૂડી હુઈ ઓર નોકદાર હોતી હે, એની ચાંચ છે આગળથી જરીક વળેલી હોય છે અને તેજ હોય છે, તોતે કી આવાજ મીઠી હોતી હે, લોગ ઇસે પાલતે હે, તે તોતે કો હરી મિર્ચ ઓર અમૃત બહુત પસંદ હે. તો આ રીતે તમારે લખવાનું છે. હવે તમારે નીચે એક પ્રશ્ન નંબર ત્રણમાં એક ચિત્ર આપેલું છે, તે આપણે આગળના લેક્ચરમાં મળીશું ત્યારે હું તમને એના વિશે કહીશ. અત્યારે આપણે એક પહેલો પ્રશ્ન અભ્યાસનો કર્યો, એક પ્રશ્ન બે, અને સ્વાધ્યાય એક અને બે પ્રશ્ન થયા છે. તો આપણે એ આટલું તમારે મેં કીધું છે, મેં તમને અત્યારે સમજાવ્યું છે, તે ખાલી તમારે શું કરવાનું છે તો યાદ રાખવાનું છે. આપણે જ્યારે સ્વાધ્યાય પોથીમાં પૂરીશું ત્યારે હું તમને વિસ્તારથી લખાવીશ, બરાબર છે? તો ચાલો આજે આટલું, કાલે ફરી મળીશું.